नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 7 માં પ્રકરણ નંબર 8 જેના બે ઉદાહરણ જોયા બાદ ઉદાહરણ નંબર 3 એક ક્રિકેટ ટીમનું બે મેચોમાં રમતનું પ્રદર્શન એટલે કે કેવી રીમાં છે એ નીચે મુજબ છે। વર્ષા પાસે જીત હોય અને હાર હોય બરોબર, આપણને ખબર છે કે ગમે તે રમત રમો એમાં જીત અને હાર તો થવાની છે બરોબર। તો આપણે વર્ષ એટલે કે ગયા વર્ષે અને આ વર્ષે, ગયું વર્ષ અને આ વર્ષ બરોબર, એમાં ગયા વર્ષે એક ટીમ જે પહેલી ટીમ છે ઈ 8 મેચ જીતી છે બરોબર અને 2 મેચ હારી છે બરોબર, અને આ વર્ષે 4 મેચ જીતી છે અને 2 મેચ હારી છે બરોબર। તો આપણને એમ કીધું છે કે કયા વર્ષનો રેકોર્ડ વધારે સારો છે અને એવું તમે કયા આધારે કહી શકો છો। એક ટીમ છે બરોબર, ગયા વર્ષે તે રમી છે અને આ વર્ષે રમી છે, ગયા વર્ષે ટોટલ કેટલી મેચ રમી છે 10, આ વર્ષે કેટલી રમી છે 6, ટોટલ 16 મેચ રમી છે બરોબર છે। તો હવે આપણને કહેવાનું છે કે કયા વર્ષે વધારે સારું પ્રદર્શન કર્યું હશે બરોબર, આપણને આના આધારે કઈ ડાયરેક્ટ આપણે ન કહી શકીએ કે આ વર્ષે આ ટીમ સારું રમી છે, ગયા વર્ષે સારું રમી નથી બરોબર। તો હવે આપણે આ 2 વર્ષની હાર જીતનો આપણે ગુણોત્તર કરી નાખીએ અને એને આપણે ઉદાહરણ 2 ની જેમ સરખાવી દઈએ અને જે વર્ષનો ગુણોત્તર વધારે આવે બરોબર, આ વર્ષમાં અને ગયા વર્ષના ગુણોત્તરની સરખામણી કરીએ એટલે કે ગયા વર્ષનું કેટલું છે 4/1 અને આવડો 2/1। હવે જો 6
છેદ બંનેના સરખા છે એટલે આપણે કઈ ગુણોત્તર લેવાની કોઈ રસા લેવાની કઈ જરૂર છે નહીં એટલે કે અંશમાં આપણે જોઈ લેવાનું કે કોણ મોટું થાય છે 4 મોટા કે 2 મોટા તો કે 4 4 ના છેદમાં 1 ગ્રેટર ધેન 2 ના છેદમાં 1 એટલે કે 4 ના છેદમાં 1 મોટા છે 2 ના છેદમાં 1 કરતા એટલે આપણને ખબર પડી જાય કે કયા વર્ષનો રેકોર્ડ વધારે છે સારો છે તકે અનાથા તકે ગયા વર્ષનો તો આમ હવે આથી ગયા વર્ષનું પ્રદર્શન આ વર્ષ સારું હશે. થેન્ક યુ વિદ્યાર્થી.